સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું તમારી યુટ્યુબ ચેનલ ઉપર જ્યાં આગળ તમને ભણવાને લગતી દરેક પ્રકારની માહિતી સૌપ્રથમ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે હવે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ બોર્ડની પરીક્ષા અને નવ અગિયારની જે પરીક્ષાઓ છે એનું તમામ ટાઈમટેબલ આવી ગયું છે તો આપણે એ પ્રમાણે આપણો વાંચવાનો કાર્યક્રમ પહેલેથી ફિક્સ કરી શકીએ છીએ અને રજાઓનું પણ ટાઈમટેબલ આવી ગયું છે તો તમે રજાઓની અંદર કઈ રીતે ક્યાં ફરવા જવાનો છે કેટલા દિવસની રજા મળશે એ પણ તમે પહેલેથી જ ફિક્સ કરી શકો છો બરાબર સર આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ પહેલી પરીક્ષાથી તો પ્રથમ પરીક્ષા જે છે ધોરણ નવથી બારની દસમા મહિનાની દસમી તારીખથી શરૂ થઈ અને દસમા મહિનાની અઢાર તારીખ સુધી ચાલુ રહેવાની છે બરાબર એટલે પ્રથમ પરીક્ષા જે છે એ દસમા મહિનાની દસમી તારીખે શરૂ થવાની છે અને દિવાળીનું વેકેશન જેવી પ્રથમ પરીક્ષા અઢારમી તારીખે પૂરી થાય અને એક દિવસ પછી એટલે કે વીસ તારીખથી જ દિવાળીનું વેકેશન પણ પડવાનું છે બરાબર હવે આપણે દ્વિતીય પરીક્ષાની વાત કરીએ તો નવથી બારની જે દ્વિતીય પરીક્ષા છે એ પહેલાં મહિનાના એન્ડમાં જાન્યુઆરી મહિનાના એન્ડમાં સત્યાવીસમી તારીખથી દ્વિતીય પ્રિલિમ પરીક્ષા જે આપણે કરીએ છીએ એ દ્વિતીય પરીક્ષા ધોરણ નવથી બારની સત્યાવીસમી જાન્યુઆરીથી શરૂ થશે અને ચોથી ફેબ્રુઆરી પૂરી થશે બરાબર એના સિવાય આપણે બોર્ડની પરીક્ષાની વાત કરીએ દસમા અને બારમાની બોર્ડની જે પરીક્ષા છે એ ચૌદ માર્ચ આ વખતે તારીખ પહેલેથી ફિક્સ થઈ ગઈ છે ચૌદ માર્ચના રોજ શરૂ થશે અને એકત્રીસમી માર્ચના રોજ તમામ પરીક્ષા બોર્ડની પરીક્ષા પૂરી થઈ જશે અને ધારો કે આપણે નવમાંથી અને અગિયારમાં ધોરણમાં છીએ નવમાં અને અગિયારમાં ધોરણમાં છીએ તો આપણી પરીક્ષા જે છે દસમી એપ્રિલના રોજ શરૂ થશે દસ એપ્રિલ અને એકવીસ એપ્રિલ સુધી ચાલુ રહેશે એટલે અગિયાર થી તે બારથી તેર દિવસોની અંદર આ પરીક્ષાનો કાર્યક્રમ રહેશે બરાબર હવે કહે છે કે અભ્યાસક્રમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો અત્યાર તો કરવામાં આવ્યો નથી બરાબર હવે કહે છે પહેલી પરીક્ષાની અંદર કોર્સ કેટલો રહેશે તો પહેલી પરીક્ષાની અંદર કોર્સ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી જેટલું ચાલ્યું હશે એ પ્રમાણે રહેશે અને કહે છે દસમા અને બારમાની જો પ્રિલિમ પરીક્ષા આવશે જાન્યુઆરીની અંદર એમાં કેટલો કોર્સ રહેશે તો એમાં પૂરેપૂરો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે હવે આપણે વાત કરીએ કે નવમાં અને અગિયારમાં ધોરણની જે દ્વિતીય પરીક્ષા આવશે જે જાન્યુઆરીની અંદર આવતી હોય છે પરીક્ષા એની અંદર કોર્સ કેટલો રહેશે તો એની અંદર કોર્સમાં કેવું છે કે ભાઈ તમે જે પહેલાં પહેલી પરીક્ષા માટે જે પણ તૈયારી કરી છે એના અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકા પૂછાશે અને એના પછી જે પણ કોર્સ ચાલ્યો છે એટલે કે દિવાળી પછી જે પણ કોર્ષ ચાલ્યો છે જાન્યુઆરી સુધી એ કોર્સમાંથી સિત્તેર ટકા અભ્યાસક્રમ પૂછાશે બરાબર એટલે પહેલી પરીક્ષાની આગળનો અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકા અને એના પછી જાન્યુઆરી સુધી જેટલું ચાલ્યું એમાંથી સિત્તેર ટકાનો અભ્યાસક્રમ ધોરણ નવ અને અગિયાર માટે રહેશે ધોરણ દસ અને બાર માટે તો સંપૂર્ણ અભ્યાસક્રમ જાન્યુઆરીની જે પરીક્ષા છે ત્યાં આગળ સંપૂર્ણ અભ્યાસક્રમ છે અને વાર્ષિક પરીક્ષામાં તો બધાને સંપૂર્ણ અભ્યાસક્રમ જ આવતો હોય છે બરાબર પરીક્ષા પદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર છે નહીં કે છે ઓગણીસ વીસમાં જે પરીક્ષા પદ્ધતિ લેવાઈ હતી એ પ્રમાણે જ પરીક્ષા પદ્ધતિની પદ્ધતિ યથાવત રહેશે હવે આપણે વાત કરીએ વેકેશન દિવાળી વેકેશન તો આપણે પહેલાં જ વાત કરી હતી કે પ્રથમ પરીક્ષા અઢાર તારીખે પૂરી થાય છે અને તરત જ વીસ તારીખ એક દિવસ છોડીને વીસ દસના રોજ વેકેશન શરૂ થાય છે એકવીસ દિવસનું દિવાળી વેકેશન આવવાનું છે પછી તો દ્વિતીય સત્ર આપેલું છે ઉનાળાનું વેકેશન જેવી બધી પરીક્ષાઓ પૂરી થાય એટલે ઉનાળાનું વેકેશન પહેલી કે છે કે ભાઈ પાંચમા મહિનાની પહેલી તારીખથી શરૂ થઈ અને છઠ્ઠા મહિનાની ચોથી તારીખ સુધી રહે એટલે પાંત્રીસ દિવસનું ઉનાળાનું વેકેશન રહેવાનું છે કુલ રજાઓ આ વર્ષમાં આપણને એસી રજાઓ કુલ મળવાની છે બરાબર જેમાં જાહેર રજા સત્તર અને સ્થાનિક રજા સાત થઈ જાય છે બરાબર એ બધી રજાઓ તારીખ સાથે આપણને ખબર પડવાની છે એ બધી રજાઓ જે છે એ તારીખ સાથે આપણી સામે અહીંયા આગળ તૈયાર છે તો અહીંયા આગળ જો આપણી સામે આઠમા મહિનાની અંદર બે ને બે ચાર ને બે છ રજાઓ આઠમા મહિનામાં રવિવાર સિવાયની પણ છ રજાઓ આપણી સામે છે એટલે આઠમા મહિનામાં સૌથી વધારે રજાઓ આપણને મળવાની છે તહેવારોની મજા અને જોડે જોડે રજા એના પછી વાત કરીએ આપણે કે પૂરેપૂરી દરેક કે દરેક મહિનાની રજાનું ટાઈમટેબલ પણ આપણી સામે આવી ગયું છે તો આપણે બહાર ફરવાનું પ્રોગ્રામ જે છે એ પણ આપણે રજાઓની સાથે સાથે પ્રથમ પહેલેથી જ આપણે ગોઠવી શકીએ છીએ કે કઈ રજામાં આપણે કેટલી વેકેશનની રજા મળે છે અથવા તો તમને શનિવારની રજા આવતી હોય સોમવારની રજા આવતી હોય તો તમે રવિ સોમ છે શનિ રવિ સોમ છે એ પ્રમાણે ગોઠવી અને બહાર ફરવા પણ દરેક વિદ્યાર્થી મિત્રો જતા હોય છે તો આ રીતે ભણવાની લગતી અને દરેક પ્રકારની માહિતી આપણી ચેનલ ઉપર સૌપ્રથમ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ પ્રમાણે આપણે પ્રયત્ન ચાલુ જ રાખીશું દરેક વિદ્યાર્થી મિત્રોને મહેનત કરાવતા રહીશું તો બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ મજાથી ભણજો અને ખૂબ જીવનની અંદર આગળ વધજો આપણી ચેનલને જો લાઇક કરવાનું બાકી હોય તો સૌપ્રથમ પ્રથમ લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ માહિતી રેગ્યુલર તમને મળતી રહેશે